સૂચના લખી નથી. શું કામ નથી લખી? તો તમારા માટે થઈને તમારે પણ હવે સૂચના લખતા શીખવું પડશે ને. તો કઈ રીતે કરશું? જો હું અહીંયા લખું છું ધોરણ એક, બરાબર. તમે કદાચ ન લખો ધોરણ એક તો ચાલે, કારણ કે તમે તો ધોરણ એકમાં છો, પણ લખો તો વધારે સારું. ચાલો અહીંયા ધોરણ એક લખું. હવે અહીંયાથી લખો વિષય. કઈ રીતે લખશું? તો વ વહાણનો વ, વને હસ્વય વી, શ ય. ચાલો વિષય કયો છે આપણો? ગુજરાત. તો અહીંયા લખો ગુજરાતી, ગને હસ્વ ગુજરાતી. ચાલો આટલું કર્યું. હવે અહીંયા નીચે એક થોડી સરસ નાની નાની ડિઝાઇન કરી દેશું આપણે. તમને આથી સરસ આવડતી હોય તો તમારે એવી પણ કરવાની. ચાલો બરાબર. હવે શું લખશું નીચે? વિષયાંગ. વિષયાંગમાં આપણે શું લખીએ છીએ? તો કે કને બે માત્રા કઈ. શું લખીએ છીએ? કને બે માત્રા કઈ વાળો આજે આપણે કક્કો લખવાનો છે. તો હવે તમે જ્યારે તમારી નોટબુકમાં લેસન કરો ત્યારે ફરજિયાત તમારે અહીંયા ધોરણ, વિષય અને અહીંયા તારીખ લખવાની છે આપણે, બરાબર. તો અહીંયા તમે તારીખ લખો જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે આજે કઈ તારીખનું લેસન કર્યું છે, બરાબર. એટલે ભૂલાઈ જાય નહીં, તારીખ અને વાર લખવાના. ચાલો હવે જોશું આપણે કઈ વાળો કક્કો લખવાનો છે. તો ચાલો પેન્સિલ, ચેક રબર બધું સાથે રાખ્યું છે. હવે તો ડાયા ડાયા થઈ ગયા છે, એવું બધું સાથે લઈને જ બેસવા લાગ્યા. ચાલો શું લખશું? તો કે કને બે માત્રા કઈ બોલીને લખવાનો છે. કને બે માત્રા કઈ. હવે ખ આવશે. ખને બે માત્રા ખઈ. બે માત્રા શું કામ કીધા? કે ઉપર બે લીટા આવ્યા. પહેલાં શું હતું? તો કે કને એક માત્ર કે. કઈ રીતે હતો? તો કબૂતરનો ક કર્યો, ઉપર એક લીટો કર્યો હતો, એટલે શું થયું? એક માત્ર. કને એક માત્ર કે. હવે કેટલા ઉપર લીટા આવ્યા? બે. તો શું થશે? કને બે માત્રા કઈ. ખને બે માત્રા ખઈ. ગને બે માત્ર ગઈ. ઘને બે માત્ર ગઈ. ચને બે માત્ર ચઈ. છને બે માત્ર છઈ. જને બે માત્ર જઈ. ઝને બે માત્ર જઈ. ટને બે માત્ર ટઈ. ઠને બે માત્ર ઠઈ. ડને બે માત્ર ડઈ. ઢને બે માત્ર ઢઈ. ઢ પછી શું આવશે? હણ ફેણનો હણ. હણને બે માત્રા હણઈ. તને બે માત્ર તઈ. થને બે માત્ર થઈ. ધને બે માત્ર તઈ. ધને બે માત્ર થઈ. નને બે માત્ર નહીં. પને બે માત્ર પઈ. ફને બે માત્ર ફઈ. બને બે માત્ર ભઈ. ભને બે માત્ર ભઈ. મને બે માત્ર મઈ. યને બે માત્ર યઈ. રને બે માત્ર રઈ. લને બે માત્ર લઈ. વને બે માત્ર વઈ. શને બે માત્ર શઈ. ફાડી શ બે માત્રા શઈ. સને બે માત્રા સઈ. હને બે માત્ર હઈ.
કણે બે માત્રા અળય, ક્ષણે બે માત્રા ક્ષય, જ્ઞને બે માત્રા જ્ઞય. ચાલો શું લખવું આપણે, તો કે ક થી જ્ઞ સુધીનો કઈ વાળો કક્કો, એટલે કે કને બે માત્રા કઈ વાળો કક્કો લખ્યો, બરાબર. હવે શું લખવાનું છે, તો કે કઈ વાળા શબ્દો લખવાના છે. તો ચાલો નીચે આવી રીતે ખાના પાડી લો. હવે આપણે અહીંયાથી લખશું, પછી આપણે પહેલા ચાર અક્ષરના લખી લઈએ. તો શું લખશું, વૈદરાજ. ચાલો લખો જોઈ, વૈદરાજ. હું બોલું છું, તમારે આમાં જોવાનું નથી, મોઢે લખવાના છે, બરાબર. હું જે શબ્દ બોલતી જાઉં એ તમારે જોયા વગર લખવાના છે, પછી ન આવડે તો જોવાનું, પણ પહેલાં મોઢે જ લખવાના છે. પછી લખો પૈસાદાર. પને બે માત્રા પૈ, સસલાનો સ, સનેકાનો સા, પૈસા દાર, દનેકાનો દાર, પૈસાદાર. ચાલો લખું. પછી લખો દૈવગતિ. દને બે માત્રા દૈ, વ ગ તી, તને હસય તી. ત્યાર પછી લખશું નૈતિકતા. નને બે માત્રા નૈ, તને હસવય તી, કતા. ચાલો લખો નૈતિકતા લખું. પછીનું લખો ઐરાવત. અને બે માત્રા ઐ, રાવત. ચાલો લખો ઐરાવત. હવે બાજુમાં જોઈએ, આજે બાજુમાં હવે આપણે ત્રણ અક્ષરવાળા લખશું, બરાબર. તો પહેલાં સૌ પહેલાં શું લખશું, વૈશાખ. હમણાં આપણે ગુજરાતી મહિનાના નામ જોયા ને, એમાં લખાતા આપણે લખાતા ને કારતક, માક્ષર, પોષ, માહ, ફાગણ, ચૈત્ર અને વૈશાખ. તો વૈશાખ. પછીનું લખો ભૈરવ. અને બે માત્રા ભૈરવ. પછી લખો કૈરવી. કને બે માત્રા કઈ, રવી. પછી લખો ચૈતર. ચૈતર. પછી લખો કૈલાસ. કૈલાસ. તમારે જોયા વગર જ લખવાના છે, જેથી કરીને તમને હવે લખતા પણ આવડી જાય. હવે જોઈ જોઈ લખવાનું નહીં, દીદી જેમ બોલે એમ તમારે બોલીને હું બોલું અને તમારે લખવાનું છે એવી રીતે, બરાબર. પછી ન આવડે તો વિડીયોમાં જોવાનું, પણ બને ત્યાં સુધી મોઢે લખવાનો હવે પ્રયાસ કરવાનો આપણે, બરાબર. પછીનું લખો વૈતાળ. વૈતાળ. પછી લખું વૈભવ. વૈભવ. પછી લખો શૈશવ. મીંડાવાળો શ આવશે, શને બે માત્રા શૈશવ. ત્યાર પછી લખશું આપણે નૈવેદ. નૈવેદ. અને પછીનું લખશું આપણે દૈવત. દને બે માત્રા દૈવત. ચાલો આપણે શું લખવું, તો કે કઈવાળા શબ્દ લખા. હવે પાછળ આપણે કઈવાળા વાક્ય લખશું. તો ચાલો હું બોલું છું એવી જ રીતે તમારે લખવાનું છે, જ ન ફાવે તો જોઈ લખવાનું છે. પહેલાં જોઈએ શું આપશું આપણે, તો કે સૈનિક કૂચ કરે છે. ચાલો લખો જોઈ, સૈનિક. શું આવશે, તો સને બે માત્રા સૈ, નને હસવૈની ક, સૈનિક. થોડી જગ્યા મૂકીને કને દીર્ઘ કૂ આવશે, કૂચ. સૈનિક કૂચ કરે છે. કરે છે.
છેલ્લે શું મૂકશું આપણે? પૂર્ણવિરામ. ચાલો પછી લખો, રાજાની રૈયત મજામાં છે. લખું જોઈએ, રાજાની, થોડી જગ્યા મૂકીને લખો, રૈયત મજામાં છે. પૂર્ણવિરામ કરી નાખો, થઈ ગયું. હવે બાજુ પછીનું લખીએ આપણે, વૈદ દવા તૈયાર કરે છે. વૈદ દવા તૈયાર કરે છે. છેલ્લે શું મૂકશું? પૂર્ણવિરામ ફરજિયાત મૂકવાનું છે. પછી લખો, ઐરાવત હાથી છે. ઐરાવત હાથી. હાથી તો બહુ ગમે છે, બધાને ગમે છે ને. જુઓ તો હાથીને શું કહેવાય? ઐરાવત પણ કહેવાય.